नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु हार्दिक स्वागत है। आज आ वीडियो लेक्चर से धोरण 8 विषय गणित चेप्टर नंबर 3 चतुष्कोणनी समझ स्वाध्याय 3.1 दाखला नंबर 4। ओके, तो दाखला में अपन ने आपेलू है कि नीचेनु कोष्टक जुओ। અહીં પ્રત્યેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરેલ છે અને તેના પરથી ખૂણાના માપનો સરવાળો શોધેલ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રકમમાં આપણને ચાર આકૃતિ આપેલી છે। દરેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરેલી છે। ગયા વિડિયો લેક્ચરમાં આપણે સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, અંતર્મુખ બહુકોણ, બહિર્મુખ બહુકોણ, બરોબર, આ અલગ અલગ પ્રકારના બહુકોણ જોયા હતા। અલગ અલગ આકૃતિ આપેલી હતી, તેને આપણું વર્ગીકરણ કરેલું હતું, બરોબર છે। એ જ રીતે તમને એક ઘરેથી પ્રેક્ટિસ માટે એક અંતર્મુખ બહુકોણ આપેલો કે જેના અંતઃકોણોનો સરવાળો તમારે 360 ડિગ્રી સાબિત કરવાનો હતો, બરોબર, એ તમે પ્રેક્ટિસ કરેલી જ હશે। હવે પ્રશ્ન નંબર 4 તરફ આપણે આગળ વધીએ। તો ચાર આકૃતિ આપેલી છે, દરેક આકૃતિને ત્રિકોણમાં વિભાજિત કરેલી છે અને ત્રિકોણમાં વિભાજિત કરી અને તેના ખૂણાનો સરવાળો કરેલો છે। અહીં ખૂણાના માપનો સરવાળો એટલે અંતઃકોણની વાત કરે છે, બરોબર। ત્રિકોણમાં 180 ડિગ્રી, બરોબર છે। આ ચતુષ્કોણ આપેલો છે તો કે એમાં અહીંયા આપેલું છે, બરોબર છે। પંચકોણમાં આ રીતે, ષટકોણમાં આ આપણને રકમમાં આપેલું છે। હવે શું કીધેલું છે લોકોએ કે નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુ, બરોબર, નીચેની સંખ્યા દર્શાવતી બાજુ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય, બરોબર, કે જેમાં 7 બાજુ હોય તો એમાં અંતઃકોણ કેટલો આવશે, 8 બાજુ હોય તો અંતઃકોણ કેટલો આવે, 10 બાજુ હોય તો અંતઃકોણ કેટલો આવે, બરોબર છે। તો n બાજુ માટે શું થશે, તો એ આપણને સૂત્ર મળશે, બરોબર છે। ચાલો અહીંયા થોડુંક આપણે આનું ઓબ્ઝર્વેશન કરીએ, બરોબર, એટલે આપણને ખ્યાલ આવશે। આ એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણમાં આપણને ખબર છે કે આ પહેલો ખૂણો, આ બીજો ખૂણો અને ત્રીજો ખૂણો, આ ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 થાય, એક જ ત્રિકોણ બને છે, બરોબર, ત્રણ બાજુ। ચાર બાજુ દ્વારા ચતુષ્કોણ મળ્યો, ચતુષ્કોણને બે અલગ અલગ ત્રિકોણમાં વિભાજિત કર્યો, અહીંયાથી આ જે દર્શાવાય છે, અહીંયાથી આમ, અહીંયાથી અને અહીંયાથી, આ પહેલો ત્રિકોણ, આ બીજા નંબરનો ત્રિકોણ, આ બે ત્રિકોણ છે। તો એક ત્રિકોણનું 180 હોય, બરોબર છે, બેને ભેગા કરો તો કેટલું થઈ જાય, તો કે 360 ડિગ્રી થશે, બરોબર છે। તો ચતુષ્કોણમાં કેટલું મળશે, 360 ડિગ્રી, જે અહીંયા ફાઇનલ ગણતરી કરેલી છે નહીં, આપણે ખાલી ઓબ્ઝર્વેશન કરવાનું। ચાર બાજુ હોય તો, ચાર બાજુ હોય તો કેટલા ત્રિકોણ બને, તો કે બે ત્રિકોણ બને, એક ત્રિકોણનું 180 તો બે ત્રિકોણનું 2 ગુણાકાર 180, બરોબર છે। હવે પાંચ બાજુ વાળી વસ્તુમાં આપણે જોઈએ તો પાંચ બાજુ વાળું પંચકોણ જે આપેલો છે તેને ત્રણ અલગ અલગ ત્રિકોણમાં વિભાજિત કરેલ છે, કેટલા ત્રિકોણ મળ્યા, 1, 2 અને 3, એટલે એક ત્રિકોણનું 180, તો ત્રણ ત્રિકોણનું કેટલું થાય, તો કે 3 ગુણાકાર 180, બરોબર છે। છ બાજુ વાળી વસ્તુ ષટકોણ આપણે લીધો, તો કે ષટકોણને કેટલા ત્રિકોણમાં વિભાજિત કરેલો, તો કે 4 ત્રિકોણમાં વિભાજિત કરેલો, પહેલા નંબરનો ત્રિકોણ, બીજા નંબરનો ત્રિકોણ, ત્રીજા નંબરનો ત્રિકોણ અને ચોથા નંબરનો ત્રિકોણ, બરોબર છે। તો કે એક ત્રિકોણનું 180 ડિગ્રી મળે, તો કે 4 ત્રિકોણનું કેટલું મળે, તો કે 4 ગુણાકાર 180। હવે ઘણા બધાને પ્રશ્ન થતો હશે કે આ નીચેનું પદ શા માટે આપેલું છે, એ આપણને એક સંબંધ બતાવે છે કે આ 180 180 એમના મત છે, અહીંયા 180 180 ડિગ્રી એમના મત છે, 180 ડિગ્રી 180 ડિગ્રી એમના મત છે, બરોબર છે। આ જે બે આપેલા છે એને કઈક અલગ રીતે લખવાની ટ્રાય કરી લે, તો કે કઈ રીતે લખા, 4 - 2, તમને એમ પ્રશ્ન થાય કે 5 - 3 કરે તોય થાય, પણ આ 4 છે ને કઈક સંબંધ બતાવે છે, શું સંબંધ બતાવે છે, તો કે એનો સંબંધ છે ને બાજુ સાથે સંબંધ છે, કોની સાથે સંબંધ છે, બાજુ સાથે સંબંધ છે। અહીંયા બાજુ કેટલી છે, 1 2 3 4, બરોબર, તો અહીંયા 4 લીધેલા, અહીંયા કેટલી બાજુ, 1 2 3 4 5, તો કે અહીંયા 5 લીધેલા, બરોબર, એટલે બાજુમાંથી કેટલા હંમેશા આપણે કાઢવાના થશે, 2 બાદ કરવાના, બાજુમાંથી કેટલા બાદ કરો, 2 બાદ કરો ને એટલા ત્રિકોણ આપણને મળે। હવે કોઈ તમને એમ કે 8 બાજુ વાળી વસ્તુમાં કેટલા ત્રિકોણ મળે, તો આવું સિમ્પલ જ છે, 8 - 2 એટલે કેટલા મળશે, 6 ત્રિકોણ મળશે, બરોબર છે।
તો એટલા માટે આપણે તારણ કાઢી શકીએ ને, એટલા માટે આપણને આ બધું આપેલું છે. ઓકે, ચાલો હવે આપણે ગણતરી દ્વારા સમજીએ કે જેમાં સાત બાજુ હોય તો ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય. તો કે સિમ્પલ જ છે, હમણાં આપણે અહીંયાથી એક તારણ કાઢ્યું. શું તારણ કાઢ્યું? તો કે બાજુમાંથી બે કાઢી નાખો એટલા ત્રિકોણ મળે, બસ સિમ્પલ. ઓકે, તો અહીં ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય? તો કે જેમાં સાત બાજુ છે, બરોબર છે, તો ખૂણાના માપનો સરવાળો બરાબર, બરોબર, તો અહીંયા સાત બાજુ, તો કે સાત બાજુમાંથી બે કાઢવાના, માઇનસ બે, અને ગુણાકાર 180 ડિગ્રી, બરાબર સાત માંથી બે જાય તો કેટલા વધશે? 5, ગુણાકાર 180, બરોબર. એટલે જવાબ આપણને કેટલા મળશે? 900 ડિગ્રી મળશે. કેટલા ડિગ્રી મળશે? 900 ડિગ્રી જવાબ મળશે. એટલે સપ્તકોણમાં અંતઃકોણનો સરવાળો કેટલો હોય? 900 ડિગ્રી. ચાલો આઠ બાજુ વાળી વસ્તુ માટે જોઈએ આપણે. તો કે જેમાં આઠ બાજુ હશે, બરોબર છે, તો તેમાં ખૂણાના માપનો સરવાળો બરાબર, તો કે શું કરવાનું? તો કે બાજુમાંથી બે બાદ કરવાના. તો કે 8 - 2 ગુણાકાર 180 ડિગ્રી, બરાબર 8 માંથી 2 જશે તો કેટલા વધશે? 6 વધશે, બરોબર છે, એને ગુણાકાર 180 ડિગ્રી મળશે. મળશે કે નહીં મળે? ઓકે, તો કે 6 ગુણાકાર 180, બરોબર. તો અહીંયા ફાઇનલ જવાબ 180 ગુણાકાર 6, રફ ગણતરી કરી અને જવાબ મેળવી લેવાનો, બરોબર છે. તો કે 180 ગુણાકાર 6, 0 8 6 48 નો આઠડો વધી આવશે 4. સામાન્ય ગુણાકાર છે, 6 એકુ 6 6 ને 4 કેટલા આવશે? 10. એટલે જવાબ મળશે આપણને 1080, બરોબર છે. અથવા તો 18 6 108 કરો તો પણ ચાલશે. તો કે 1080 ડિગ્રી જવાબ મળશે. કેટલો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો? 1080 ડિગ્રી. ઓકે, ચાલો હવે જેમાં 10 બાજુ હશે એમાં શું થશે? તો કે 10 બાજુ, તો કે એમાં ખૂણાના માપનો સરવાળો બરાબર, તો અહીંયા શું આવશે? તો કે બાજુમાંથી બે બાદ કરવાના. બાજુમાંથી કેટલા બાદ કરવાના? તો કે બે બાદ કરવાના, કરી નાખ્યા 10 - 2, એને ગુણાકાર કેટલા કરવાના? 180, બરોબર. 10 માંથી 2 જશે તો કેટલા વધશે? 8, ગુણાકાર 180 ડિગ્રી, બરાબર. હવે 180 ગુણાકાર 8 આપણે કરીએ તો કે 180 ગુણાકાર 8, 0 88 64 નો ચોગડો વધી આવશે 6. 8 એકુ 8 8, અને 6 કેટલા થશે? 14. એટલે જવાબ મળશે આપણને 1440, બરોબર છે. તો અહીંયા 1440 ડિગ્રી જવાબ મળશે. કેટલો જવાબ મળશે? 1440 ડિગ્રી. એના પછી ડી નંબરમાં આપેલું છે કે જેમાં એન બાજુ હોય, બરોબર, 7 બાજુ લીધી 8 બાજુ લીધી 10 બાજુ લીધી, તો એન બાજુ હોય તો એમાં શું થશે? તો એ આપણને સૂત્ર મળશે. ઓકે, તો ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલી બાજુ છે? તો કે એન બાજુ છે. તો કે બાજુમાંથી કેટલા બાદ કરવાના? તો કે બે બાદ કરવાના. તો કે એન માઇનસ બે ગુણાકાર 180 ડિગ્રી, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સૂત્ર જ આપણને મળેલું છે. ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ પ્રકારનો બહુકોણ આપેલો હોય તેના અંતઃકોણનો સરવાળો શોધવા માટેનું સૂત્ર શું? તો કે એન માઇનસ બે ગુણાકાર 180. ઓકે, એટલે આ સૂત્ર ખાસ ધ્યાન રાખજો. આખે આખા દાખલા ઉપરથી આપણે એક સૂત્ર પણ તારવેલું છે અંતઃકોણના સરવાળા માટેનું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 તરફ આપણે આગળ વધીએ. દાખલા નંબર 5 રકમમાં આપણને આપેલ છે નિયમિત બહુકોણ એટલે શું, અને એવા નિયમિત બહુકોણના નામ આપો જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય, બરોબર છે. તો ગયા લેક્ચરમાં આપણે આ બધા પ્રકારના
બહુકોણ વિશે આપણે જોયું હતું, બરોબર છે, જેમાં એની સામાન્ય એક વ્યાખ્યા પણ આપેલી હતી કે બહુકોણ કોને કહેવાય, બરોબર, તો રેખાખંડોથી બનતી બંધ આકૃતિને બહુકોણ તરીકે ઓળખવામાં આવે છે. કોના દ્વારા આકૃતિ બનતી હોય? રેખાખંડ દ્વારા આકૃતિ બને અને એ પાછી બંધ આકૃતિ બને, તો એવી આકૃતિને બહુકોણ કહેવાય. પણ આગળ અહીંયા એક શબ્દ આપેલો છે, નિયમિત શબ્દ આપેલો છે. નિયમિત અને અનિયમિત પ્રકારના બહુકોણ આપણે આકૃતિ દ્વારા આગળ આગળ જે વિડિયો લેક્ચર હતો તેમાં આપણે આકૃતિ દ્વારા બંનેને અલગ પાડેલા હતા. તો નિયમિત એટલે શું? તો કે જેમાં બાજુની બાજુ બધી બાજુઓના માપ કેવા હોય? સરખા હોય. બધા ખૂણાના માપ કેવા હોય? સરખા હોય, બરોબર છે. એ પ્રકારનો જે બહુકોણ હોય તેને શું કહેવામાં આવે છે? નિયમિત બહુકોણ કહેવામાં આવે છે, બરોબર. ચાલો તો એની વ્યાખ્યા લખીએ આપણે. નિયમિત બહુકોણ તો જે બહુકોણમાં બધી જ બાજુઓના માપ સરખા હોય તથા બધા જ ખૂણાઓના માપ સરખા હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહે છે. જે બહુકોણના બધી જ બાજુઓના માપ કેવા હોય? સરખા હોય, તથા બધા જ ખૂણાના માપ કેવા હોય? સરખા હોય, તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. હવે ત્યાંથી આગળ વધીએ તો કે ત્રણ બાજુ હોય અને એ નિયમિત બહુકોણ હોય તો એનું નામ શું? આ તો આપણે બાજુની સંખ્યા કીધું કે ત્રણ બાજુ, એનું નામ શું? તો કે ત્રણ બાજુ દ્વારા શું બને? તો કે ત્રિકોણ બને. ત્રણ ત્રણ બાજુ જો સરખી હોય તો તેને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય, સમભુજ ત્રિકોણ કહેવાય. ઓકે, બરોબર છે. તો તેનું નામ આપણે લખીએ, ત્રણ બાજુ હોય તો કે ત્રિકોણ બને, અને ત્રણ ત્રણ સરખી હોય, બરોબર છે, તો તેને કહેવામાં આવે છે સમબાજુ. સમ એટલે સમાન, બરોબર. સમબાજુ ત્રિકોણ બને. શું બનશે? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એક પ્રકારનો નિયમિત બહુકોણ છે. ઓકે, ત્યાંથી આગળ વધીએ. ચાર બાજુ હોય તો કે ચાર બાજુ દ્વારા ચતુષ્કોણ બને. એવો કયા પ્રકારનો ચતુષ્કોણ છે જેમાં ચારે ચાર બાજુ સરખી હોય, બરોબર છે, અને ચારે ચાર ખૂણા પણ સરખા હોય? તો એનું નામ થશે ચોરસ થશે. શું નામ થશે? ચોરસ. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધાને એવો પ્રશ્ન થતો હશે કે ચાર બાજુના માપ સમબાજુ ચતુષ્કોણમાં પણ સમાન હોય. હા, વસ્તુ સાચી, પણ બીજા નંબરની શરત શું? બધા જ ખૂણાના માપ પણ સરખા હોય. સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર ખૂણાના માપ સરખા હોય નહીં, એટલા માટે એનો સમાવેશ છે એ નિયમિત બહુકોણમાં થશે નહીં. એટલે આનો જવાબ આવશે ચોરસ. ત્યાંથી આગળ છ બાજુ હોય તો છ બાજુ વાળી વસ્તુને શું કહેવાય? તો કે ષટકોણ કહેવાય. હવે આપણને કેમ ખબર પડશે કે આ નિયમિત છે કે અનિયમિત છે? તો એને આગળ આપણે નિયમિત શબ્દ આપણે લખવું પડશે, બરોબર છે. તો એનું નામ થશે નિયમિત ષટકોણ થશે. શું થશે? નિયમિત ષટકોણ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના આ વિડિયો લેક્ચરમાં આપણે બે દાખલા વિશે આપણે જોયું. હવે આવતા વિડિયો લેક્ચરમાં આપણે અંતઃકોણના ગુણધર્મ છે, સરવાળાના અંતઃકોણના સરવાળો આપણે જે કરીએ 360 ડિગ્રી ચતુષ્કોણ માટે, એના ગુણધર્મ આધારિત આપણે દાખલા જોશું. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 રકમ આપેલી છે. નીચેની આકૃતિઓમાં એક્સ એક્સ એટલે શું છે? તો કે ખૂણાનું માપ શોધવાનું છે આપણે, બરોબર છે. તો અહીંયા બધા અંતઃકોણો આપણને આપેલા છે. એ નંબરનો જે પ્રશ્ન છે, 50 ડિગ્રીનો અંતઃકોણ આપેલો છે, 130, 120 અને 100 એક્સ આપેલ છે. તો સૌથી પહેલા તો આપણે નક્કી કરવું પડશે કે આ કયા પ્રકારનો બહુકોણ આપેલો છે. તો આપણે બાજુની સંખ્યા અથવા ખૂણાની સંખ્યા ગણીને નક્કી કરી શકીએ કયા પ્રકારનો બહુકોણ
આપેલ છે, બરોબર છે? તો આમાં દેખાય જ છે, સ્પષ્ટ જ છે, એક બે ત્રણ ચાર, ચાર બાજુ છે એટલે આ ચતુષ્કોણ આપેલ છે. શું આપેલ છે? ચતુષ્કોણ આપેલ છે. હવે આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણ હોય તો તેના અંદરના બધા જ ખૂણાનો સરવાળો કેટલો મળશે? 360 ડિગ્રીનો મળશે. ઓકે, તો એ પ્રમાણે આપણે આગળ વધતા જઈએ. ચતુષ્કોણના અંતઃકોણોનો સરવાળો કેટલો મળશે? 360 ડિગ્રી મળશે. ઓકે, તો ચતુષ્કોણના અંતઃકોણોનો સરવાળો, તો કે પહેલો અંતઃકોણ આપણે લઈએ 50 ડિગ્રી લઈએ, પ્લસ બીજા નંબરનો અંતઃકોણ 130 ડિગ્રી, પ્લસ ત્રીજા નંબરનો અંતઃકોણ 120 ડિગ્રી, પ્લસ ચોથા નંબરનો અંતઃકોણ x બરાબર 360 ડિગ્રી. આ પદ, ત્રણેય પદ સજાતીય પદ આપેલ છે. ત્રણેયનો સરવાળો આપણે કરીએ, ઓકે, તો 50 વત્તા 130 બરાબર 180, અને એમાં 120 એડ કરશું એટલે 300 જવાબ આપણને મળશે. તેથી 300 + x બરાબર 360 ડિગ્રી. જો x ને સૂત્રનો કર્તા બનાવવામાં આવે તો x બરાબર 360 ડિગ્રી માઇનસ 300 ડિગ્રી. તેથી x બરાબર 360 માંથી 300 બાદ કરવામાં આવે તો આપણને જવાબ મળશે 60 ડિગ્રી જવાબ મળશે. ઓકે, તો આ ખૂણો કેટલાનો આવશે? 60 ડિગ્રીનો ખૂણો આવશે. ચલો આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. બી, આ પ્રશ્નમાં કયા પ્રકારની આકૃતિ આપેલી? ચાલો બાજુની સંખ્યા શોધીએ આપણે. એક પેલી બાજુ, બીજી, ત્રીજી, ચોથી, બરોબર. આ જે વધારાની લાઈન આપેલી છે એ ખાલી જાણ માટે આપેલી છે, બરોબર છે? તો કે ચાર બાજુ છે, આ પણ એક ચતુષ્કોણ જ છે. શું આપેલું છે? ચતુષ્કોણ, બરોબર છે? તેમાં અંતઃકોણ આપણે x મેળવવાના છે. અંદરનો ખૂણો એટલે કે અંતઃકોણ આપણે x મેળવવાનો છે. તો કે x 70 60, આ અંતઃકોણ આપણને આપેલ છે નહીં. તો ધોરણ 7 માં આપણે રેખિક જોડના ખૂણા વિશે શીખી ગયા કે એક આ એક સીધી રેખા આપેલી છે, બરોબર છે, અને જો તેને કોઈ એક બીજી રેખા આ રીતે છેદે, બરોબર છે, આ કેવી રેખા છે? છેદક રેખા છે. આ રેખા એને છેદે તો પાસ પાસેના બે ખૂણા, આ ખૂણો ના ખૂણો, અથવા તો આ બંને ખૂણા, અથવા આ બંને ખૂણા, અથવા આ બંને ખૂણા, ઈ પાસ પાસેના ખૂણા છે એ કેવા થશે? રેખિક જોડના ખૂણા થશે. રેખિક જોડના ખૂણાનો એક ગુણધર્મ છે કે બંનેનો સરવાળો હંમેશા કેટલો હોય? 180 ડિગ્રી. આ બંને ખૂણાનો સરવાળો કરો, આ બંને ખૂણાનો સરવાળો કરો, આ બંને ખૂણાનો સરવાળો કરો, કે આ બંને ખૂણાનો સરવાળો કરો, એ હંમેશા 180 ડિગ્રી જ આપણને મળશે. તો સૌ પ્રથમ અહીંયા જરૂર લાગે તો આપણે શિરોબિંદુના આપણે નામ આપી શકીએ. ધારો કે હું શિરોબિંદુના અહીંયા નામ આપું છું એ બી સી અને ડી. ઓકે, તો હવે અહીંયા જોઈ શકાય બિંદુ એ પાસે કેવા ખૂણા બને છે? રેખિક જોડના ખૂણા બને છે. ઓકે, તો બિંદુ એ પાસે રેખિક જોડના ખૂણાઓ બને છે. બિંદુ એ પાસે કેવા ખૂણા બને છે? તો કે રેખિક જોડના ખૂણાઓ બને છે. તેથી બહારનો ખૂણો 90 ડિગ્રી પ્લસ અંદરના ખૂણાને આપણે ખૂણો એ કહી દઈએ, તો ખૂણો એ, બંનેનો સરવાળો કેટલો થશે? 180 ડિગ્રી થશે. ઓકે, તો ખૂણા એ ને સૂત્રનો કર્તા બનાવવામાં આવે તો ખૂણો એ બરાબર 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી. તેથી ખૂણો એ બરાબર 180 માંથી 90 કાઢવામાં આવશે તો જવાબ આપણને મળશે 90 ડિગ્રી. તો આ ખૂણો કેટલાનો મળશે આપણને? 90 ડિગ્રીનો મળશે. ઓકે, તો બધા અંતઃકોણો આપણી પાસે આવી ગયેલા છે, 70 60 ડિગ્રી, 90 ડિગ્રી, અને એક આ અનનોન આપેલ છે જેની આપણે કિંમત શોધવાની છે, બરોબર છે? ચતુષ્કોણ માટે અંતઃકોણોનો સરવાળો 360 ડિગ્રી.
ચતુષ્કોણ આપેલ છે, અંતઃકોણોનો સરવાળો 360 ડિગ્રી. જે પ્રકારે આ દાખલામાં આપણે કરેલી જ પ્રકારે અહીંયા પણ અંતઃકોણોનો સરવાળો 360 ડિગ્રી થશે. તેથી એ બિંદુ પાસે જે અંતઃકોણ બને છે તેની કિંમત છે 90 ડિગ્રી, પ્લસ બી બિંદુ પાસે જે અંતઃકોણ બને તેની કિંમત છે 60 ડિગ્રી, પ્લસ સી બિંદુ પાસે જે અંતઃકોણ બને તેની કિંમત છે 70 ડિગ્રી, પ્લસ ડી બિંદુ પાસે જે અંતઃકોણ બને તેની કિંમત છે એક્સ. તો પ્લસ એક્સ બરાબર 360 ડિગ્રી. ઓકે, તો 90, 60 અને 70 આ ત્રણેય પદ સજાતીય પદ છે. ઓકે, તો 9 ને 6 15, 15 ને 7 22, એટલે 220 ડિગ્રી જવાબ આપણને મળશે. 220 ડિગ્રી પ્લસ એક્સ બરાબર 360. તેથી એક્સ બરાબર 360 ડિગ્રી માઇનસ 220 ડિગ્રી. 220 ને આપણે ડાબી બાજુથી બરાબર ની જમણી બાજુ લઈ જશું તો અહીંયા પ્લસ છે ડાબી બાજુ, તો જમણી બાજુ જશે તો કેવા થઈ જશે, માઇનસ થઈ જશે. તેથી એક્સ બરાબર 360 માંથી 220 બાદ કરવામાં આવે તો આપણને જવાબ કેટલો મળશે, 0 માંથી 0 જાય 0, 6 માંથી 2 જાય તો 4, 3 માંથી 2 જાય તો 1, 140 ડિગ્રી. આમ એક્સ ની કિંમત 140 ડિગ્રી મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે હજી પ્રશ્ન નંબર 6 માં હજી બે પેટા પ્રશ્ન છે, સી અને ડી, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ઓકે, અને એ ઉપરાંત બહિષ્કોણ આધારિત દાખલાઓ પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોશું. ઓકે, થેન્ક યુ.